68 અક્ષર અને એ 68 અક્ષર ઉપર એક એક તીર્થની સ્થાપના અને એ તીર્થની યાત્રા કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છે. એ તીર્થને માનતા માનતા આપણે આગળ વધી રહ્યા છે. એ તીર્થનું સ્મરણ કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છે અને એ તીર્થની સ્પર્શના ભાવથી કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છે. પહેલા દિવસે નમો અરિહંતાણમ પદ, બીજા દિવસે નમો સિદ્ધાણમ પદ અને આજે નમો આર્યાણમ. આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. આ પદનો અર્થ છે જે પોતાના આચારોની અંદર ચુસ્ત છે, જે પોતાની આરાધના સાધનાની અંદર વ્યસ્ત છે, જે હંમેશા માત્ર ને માત્ર આચારોની વાત કરે છે, આચારોની મર્યાદાની વાત કરે છે, આચારોના પાલનની વાત કરે છે, એવું આ આચાર્ય પદ અને એ આચાર્ય પદને નમસ્કાર થાઓ એ ભાવોની સાથે આ પદ મૂકવામાં આવ્યું છે. અને એ નમો આયરિયાણમ એના પણ કેટલા શબ્દો? 7 શબ્દો. નમો અરિહંતાણમના 7 શબ્દ, નમો સિદ્ધાણમના 5 શબ્દ અને નમો આયરિયાણમના આજે પાછા 7 શબ્દો. અને એ 7 શબ્દો ઉપર એક એક તીર્થોની સ્થાપના, એ 7 શબ્દો ઉપર એક એક તીર્થોની ધ્યાન, એક એક તીર્થોની સ્મૃતિ કરતા કરતા આપણે આગળ વધવાનું છે અને એ પરમાત્મ ભક્તિની અંદર જોડાવવાની આપણે કોશિશ કરવાની. નમો આયરિયાણમ પહેલો શબ્દ કયો શબ્દ? અને ન એમ કે છે કચ્છની અંદર આવેલું ન ઉપરથી એક તીર્થ છે. કયું તીર્થ છે ખ્યાલ છે? જ્યાં આમ તમે ક્યારે પણ ટેમ્પરેચર જુઓ ને તો ઠંડીનો પારો જ્યાં હાઈએસ્ટ હોય. કયું ગામ? નલિયા. કચ્છનું એ સરસ મજાનું એ તીર્થ છે નલિયા. ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા જ્યાં બિરાજમાન છે, બહુ સરસ મજાનું રમણીય તીર્થ છે. આમ કચ્છની અંદર પણ ક્યારેક જાઓ ને, અમે એક વખત ગયા હતા વિહાર કરતા કરતા ગુરુદેવ પ્રેમસુરી દાદાની સાથે, અને એક એક તીર્થો એવા જબરજસ્ત, નાના નાના ગામડાઓની અંદર સુંદર મજાના જિનાલયો, સુંદર મજાના દેવાલયો, સુંદર મજાના મંદિરો, અને એમના દર્શન કરતા કરતા એવા અભિભૂત થઈ જવાય, એમના દર્શન કરતા કરતા એવા આનંદિત થઈ જવાય, અને વાતાવરણ પણ એટલું સરસ મજાનું રમણીય, માહોલ પણ એટલો સરસ મજાનો રમણીય, અને એવું એક તીર્થ એટલે નલિયા તીર્થ, કચ્છની અંદર આવેલું એ તીર્થ. અને એમ કહેવાય કે બહુ મોટા શ્રેષ્ઠી નરસિંહનાથા, મુંબઈની અંદર નરસિંહનાથા સ્ટ્રીટ પણ છે, બહુ મોટા શ્રેષ્ઠી હતા કચ્છના નરસિંહનાથા, એમણે આ તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો હતો. અને કહેવાય કે 1000 વર્ષ પ્રાચીન આ તીર્થ છે અને અચલ કચ્છના આચાર્ય ભગવાન મુક્તિસાગર શ્રીશ્વરજી મહારાજ સાહેબે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનો અતિ પ્રાચીન અને બહુ જબરજસ્ત આ તીર્થ છે. તમને ખબર છે એક એક પરમાત્માની એક એક વિશેષતા છે. ગુરુ પ્રેમ હંમેશા કહેતા કે તમારે જો મનની શાંતિ જોતી હોય ને તો ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનો જાપ કરવાનો, એમની ભક્તિ કરવાની ને એમનું સ્મરણ કરવાનું. જેટલા પણ બેઠા છે ને બધાને ક્યાંક ને ક્યાંક થતું હોય, અને હું તો ઘણી વખત કહું કે આજના માણસ પાસે બધું જ છે પણ શું નથી ભાઈ? શાંતિ નથી. સંપત્તિ છે, સત્તા છે, બધું જ છે, કોઈ વસ્તુ નથી એવી નથી, કોઈ ખાધે પીતે દુખી નથી, છતાં પણ બધા દુખી છે. બધું હોવા છતાં પણ આજનો માણસ દુખી છે, એનું કારણ એક જ છે કે માણસ પાસે બધું જ છે પણ મનની શાંતિ નથી. અને માટે હું તો ઘણી વખત કહું કોઈ વ્યક્તિ ગુજરી જાય ને એટલે આપણે એવું ના કહીએ કે પરમાત્મા એના આત્માને સંપત્તિ આપજે, પરમાત્મા એના આત્માને સદગતિ આપજે, પરમાત્મા એના આત્માને સત્તા આપજે. આપણે શું કહીએ? પરમાત્મા એના આત્માને શાંતિ. કારણ કે બીજું બધું તો અહીંયા હતું, એક જ વસ્તુ નથી. અને એ મનની શાંતિના કારક એ ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા છે. અને માટે ગુરુ પ્રેમ હંમેશા કહેતા હતા કે જ્યારે પણ મન અશાંત થાય, જ્યારે પણ મન ચિંતામાં આવે, જ્યારે પણ મન વ્યગ્રતામાં આવે, જ્યારે પણ મન ઉગ્રતામાં આવે, જ્યારે પણ એમ લાગે કે મજા નથી, મૂળ સારો નથી, એ મૂળ સારો કરવાનું કામ કોણ કરે? તો કે ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા. મનની શાંતિના કારક એ ચંદ્રપ્રભુ દાદા. અને તમારે અખતરો કરવો હોય તો કરી જોવાનો, ક્યારેક એવું લાગતું હોય ને તો એ જ વખતે ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનો મંત્ર ગણવા બેસી જવાનું, તમને એ શાંતિની અનુભૂતિ થશે. એ તાકાત આ પ્રભુજીની અંદર છે. અને એવા પ્રભુજીનું તીર્થ એ નલિયા તીર્થ.
ક્યારેક જજો કચ્છની યાત્રા ઉપર, એ ભદ્રેશ્વર હોય કે ભુજ હોય કે પછી અલગ અલગ તીર્થો હોય, 72 જિનાલય હોય કે કોઈ પણ તીર્થ હોય, આમ એક એક પ્રાચીન તીર્થની અંદર તમે જાઓ ને અને ત્યાંની જે અનુભૂતિ છે એ અદ્ભુત છે, અને એવા સરસ મજાના કચ્છના તીર્થો છે. અને માટે એ ન શબ્દો ઉપર બિરાજમાન નલિયા તીર્થના અધિપતિ ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરી. બીજો શબ્દ કયો? મો શબ્દ. અને મો શબ્દ એમ કે છે, સંખેશ્વર મહાતીર્થની સમીપ આવેલું એક ગામ અને એક તીર્થ. કયું? મો ઉપરથી કયું તીર્થ? સંખેશ્વરની બાજુમાં વચ્ચે કાલે પરમ દિવસે તો બોલતા હતા તમે લોકો. મો ઉપરથી મો મોઢેરા. તમને પાછું જે દિવસે બોલવાનો દિવસે યાદ ના આવે, આગળ પાછળના દિવસે યાદ આવે. પરમ દિવસે બધા મોઢેરા મોઢેરા કરતા હતા ને, આજે મોઢેરા યાદ જ ના આવે. મો એટલે કે મોઢેરા તીર્થ, અને બહુ પ્રાચીન જબરજસ્ત તીર્થ, પાર્શ્વનાથ પરમાત્માનું જબરજસ્ત તીર્થ. અને એ મોઢેરા તીર્થ એમ કહેવાય કે જીન શાસનના જે મહાપ્રભાવક આચાર્ય ભગવંતો થયા, જેમ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ થયા, જેમ જીન શાસનની અંદર હરિભદ્રશ્વરી મહારાજ થયા, જેમ હીરશ્રીશ્વરજી મહારાજ થયા, એવા જ જીન શાસનના અત્યંત પ્રભાવિક આચાર્ય ભગવંત એટલે બપ્પ ભટ્ટી શ્રીશ્વરજી મહારાજ કહેવાય. તમને ખબર છે એમના માટે શું કહેવાતું હતું? કે એમના એક ખભા ઉપર મહાલક્ષ્મી માતા બિરાજમાન હોય અને બીજા ખભા ઉપર સરસ્વતી માતા બિરાજમાન હોય એવી તાકાત આચાર્ય ભગવંત પાસે હતી. આમ એવી જબરજસ્ત સાધના, એવી જબરજસ્ત આરાધના, અને એવું જબરજસ્ત પ્રબળ પુણ્યનો ઉદય કે આમ એક ખભા ઉપર એમ કે મહાલક્ષ્મી માતા સાક્ષાત છે અને બીજા ખભા ઉપર સરસ્વતી માતા સાક્ષાત છે, એવા બપ્પભટ્ટ શ્રીશ્વરજી મહારાજ આ અને એમની પ્રતિષ્ઠા કરેલી એ તીર્થ, એમની રચના, એમની પ્રેરણાથી તૈયાર થયેલું એ તીર્થ. એમના પરમ ભક્ત હતા આમ રાજા, અને આમ રાજાએ બનાવેલું એ જિનાલય. અને એ જિનાલય બીજું કંઈ નહીં, તમે જે અત્યારે વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર જોઈ રહ્યા છો ને, એ હકીકતમાં એ જૈન જિનાલય હતું. બપ્પભટ્ટી શ્રીશ્વરજી મહારાજ સાહેબે એની સ્થાપના કરી હતી, અને જ્યારે એ વિચરણ કરતા કરતા જ્યારે મોઢેરા પહોંચ્યા ને, આજે પણ ત્યાં અવશેષો મળે છે. આજે પણ પુરાતત્વવિદ એમ કે છે કે ત્યાં એ જિનાલય હતું, અને એ બપ્પભટ્ટી શ્રીશ્વરજી મહારાજ સાહેબ જ્યારે વિચરણ કરતા કરતા ત્યાં પહોંચ્યા અને એમણે જોયું કે આ ભૂમિ ઉપર સૂર્યનો પ્રભાવ કંઈક અલગ છે, કંઈક અનેરો છે, અને માટે એ સૂર્ય મંદિરની ત્યાં સ્થાપના કરવામાં આવી, અને એની અંદર નજીકમાં એ સંખેશ્વર મહાતીર્થ એટલે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જેની સ્થાપના કરવામાં આવી, એવું એ મોઢેરા તીર્થની અંદર બિરાજમાન એ પાર્શ્વનાથ પરમાત્મા છે. અને પાર્શ્વનાથ માટે તો કેટલી વાતો કરીએ, જેટલી કરીએ એટલી ઓછી છે. એક એક તીર્થો એટલા જબરજસ્ત, એક એક પ્રતિમાજીઓનો પ્રભાવ એટલો, એક એક ભૂમિનો પ્રભાવ એટલો, એક એક જિનાલયનો પ્રભાવ એટલો, અને એ પાર્શ્વનાથ પરમાત્મા એક એક તીર્થો જબરજસ્ત છે. અને એ મોઢેરા તીર્થની અંદર પણ હમણાં તો નવું દેરાસર છે, હમણાં નવું જિનાલય છે, પણ જે પ્રાચીન હતું એ જબરજસ્ત હતું. બપ્પભટ્ટી શ્રીશ્વરજી મહારાજ સાહેબે એ પ્રતિમાની સ્થાપના અને પ્રતિષ્ઠા કરી હતી. આજે પ્રતિમા પ્રાપ્ય નથી, મળી નથી રહી, પણ એ જીન શાસ્ત્રની અદ્ભુત જાહોજલાલી એ સમય હતી, અને માટે એ મોઢેરા તીર્થ મંડળ પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. એના પછીનો શબ્દ આવે છે, અને આ એમ કે છે કે અંબાજીની બાજુમાં એક તીર્થ છે કુંભારિયાજી, પણ એનું મૂળ નામ શું હતું? તો કે આરાસણા તીર્થ એનું મૂળ નામ હતું. આરાસુરી કહેવાય ને અંબાજી માતાને, આપણે શું કહીએ? આરાસુરી. અર્બુદાચલ પર્વતની વચ્ચે બસ વસેલું તીર્થ હતું, માટે આરાસણા એ તીર્થનું નામ હતું. પાછળથી અપભ્રંશ થઈને એનું નામ કુંભારિયાજી થયું, પણ મૂળ નામ એનું શું હતું? તો કે આરાસણા. કોઈ ગયા છે કુંભારિયાજી અહીંયાથી? ઘણા બધા ગયા છે. કેવું અદ્ભુત રમણીય વાતાવરણ! આપણને એમ લાગે કે કોઈ અલગ દુનિયાની અંદર આવી ગયા, અને આપણને એમ લાગે કે કોઈ અલગ દેશની અંદર આવી ગયા, અલગ માહોલની અંદર આવી ગયા. આમ સરસ મજાના મંદિરોની નગરી જેને કહી શકાય, આમ 5-6 સરસ મજાના શિખરબંધી જિનાલયો અને અદ્ભુત એક એક પ્રતિમાજીઓ, એની અંદર કારીગરી, એનું કામ આપણને જોઈએ, આપણને એમ થાય કે પહેલાના લોકો શું પરમાત્મા ભક્તિમાં જોડાતા હશે,
શું તાકાત હશે પરમાત્મા ભક્તિની એમના મનની અંદર કે આમ બધું જ સર્વસ્વ અર્પણ કરી દેવાનું મન થાય એવી તાકાત એ પરમાત્મા ભક્તિની અંદર હતી અને એક પછી એક એવા જબરજસ્ત જિનાલયો ત્યાં અને એમાં મૂળ નાયક જે છે નેમિનાથ પરમાત્મા છે કુમારિયાજી એટલે નેમિનાથ પરમાત્માનું તીર્થ કહેવાય એમ કહેવાય કે જેને શાસ્ત્રના એક આચાર્ય ભગવાન હતા વિક્રમ સંવત 1200ની અંદર વાદીદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબ અને એ વાદીદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબ ત્યાં જ્યારે બિરાજમાન હતા ત્યારે એક રાજકુમારી એમની પાસે આવે છે કે ભગવાન મારે સરસ મજાનું જિનાલય નિર્માણ કરવું છે મારે સરસ મજાનું જિનાલય બનાવવું છે પણ મારા પરિવારજનો મને સહમતિ નથી આપતા ગુરુ ભગવંતે કીધું કે હું શું કરી શકું એમાં ભગવાન તમારી પાસે ધન હોય તો તમે મને આપો મારે જિનાલય બનાવો વાદીદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબે કીધું અમે તો સાધુ છીએ જૈન સાધુ એક રૂપિયો અમારી પાસે ના હોય કોઈ સંપત્તિ અમારી પાસે ના હોય કોઈ વસ્તુ અમારી પાસે ના હોય કોઈ કરતા કોઈ તાકાત અમારી પાસે ના હોય સંપત્તિના ક્ષેત્રમાં અમે શૂન્ય છે અમારી પાસે કશું જ નથી ના તમારી પાસે કંઈક તો હશે કંઈક તો આપો તમે આટલા પ્રભાવશાળી છો તમારી પાસે હજારો લાખો લોકો આવે છે લોકો તમને આટલા વંદન કરવા આવે છે કંઈક તો હશે ને તમારી પાસે પેલા ભગવાન કહે છે કે ના મારી પાસે સંપત્તિ કશું જ નથી અરે સંપત્તિ નહીં તો જે હોય એ આપો બસ મારે જિનાલયનું નિર્માણ કરવું છે અને મારા પરિવારજનો મને સહમતિ નથી આપતા અને ત્યારે વાદીદેવ શ્રીશ્વરજી મહારાજાએ કીધું કે એક કામ કર એ જીન શાસ્ત્રની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની આરાધના કર એ અંબિકા દેવીની આરાધના કર ને અંબિકા દેવી પ્રસન્ન થાય ને તો તારું કામ થઈ જાય અને રાજકુમારીએ અંબિકા દેવીની આરાધના શરૂ કરી અને એમ કહેવાય કે માં અંબા તો ભક્તોના દુઃખ હરનારી છે અધિષ્ઠાયક દેવી દેવતાઓ બહુ જાગ્રત છે અને માટે કોઈ પણ ભક્ત ભાવિત હૃદયથી કે સરળ હૃદયથી કે નિર્મળ હૃદયથી માતાજીની ભક્તિ કરે ને માતાજી એને 100 એ 100% આશીર્વાદ આપે છે માં અંબાની ભક્તિ કરી અને એ માં અંબાની ભક્તિ કરતા કરતા એવી એકાકાર બની ગઈ બસ મનની અંદર એક જ ભાવના મારે જિનાલય બનાવવું છે મારે જિનાલય બનાવવું છે મારે જિનાલય બનાવવું છે અને એ ભાવનાને લઈને માં અંબાની ભક્તિ કરી અંબિકા માતા પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને જ્યારે પૂછ્યું કે બોલ તારી શું ભાવના છે દેવી 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 દેવતાના દર્શન નિષ્ફળ ન જાય તારી શું ભાવના છે અને ત્યારે એ રાજકુમારી એટલું કીધું કે મારે મારા માટે કશું જ જોતું નથી બસ મારે સરસ મજાનું જિનાલય બનાવવું છે અને એમ કહેવાય કે એ આરાસણા તીર્થની અંદર માં અંબિકાએ સોનાનો વરસાદ કર્યો સુવર્ણ મહોરોનો વરસાદ કર્યો અને એ માં અંબિકાએ સુવર્ણ મહોરોનો વરસાદ કર્યો તો માટે માં અંબિકા એ કયા પરમાત્માના અધિષ્ઠાયિકા દેવી છે નેમિનાથ પરમાત્માના અને માટે એ રાજકુમારીએ ત્યાં નેમિનાથ પરમાત્માનું સરસ મજાનું જિનાલય બનાવ્યું આ તાકાત છે તીર્થોની કે આમ શુભ હૃદયથી કે સારા હૃદયથી કે નિર્મલ હૃદયથી જો બોલાવવામાં આવે ને તો માં પણ આવે અને તમારી મનોકામનાને પૂર્ણ કરે અને માટે આમ જોવા જઈએ તો અંબિકા દેવીનું બહુ સરસ મજાની પ્રતિમા ક્યારેક જાઓ કુંભારિયાજી તો દર્શન કરજો બહુ જબરજસ્ત અને જાઓ જલે આમ જાજ્વલ્ય માન જેને કહેવાય એવું સ્વરૂપ જોવું હોય ને તો એ કુંભારિયાજીની અંદર આરાસણા તીર્થની અંદર છે અને માટે આ શબ્દો પર બિરાજમાન આરાસણા તીર્થના અધિપતિ નેમિનાથ પરમાત્મા અને માં અંબાના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ આગળનો શબ્દ છે ય એટલે યશનગર રાજસ્થાનની અંદર આવેલું એ સ્થાન સરસ મજાનું યશનગર આજની તારીખમાં એને કેકિંદ કહેવાય છે પણ જૂનું નામ એનું યશનગર હતું અને એ યશનગર એમ કહેવાય કે એ ખરતર ગચ્છના આચાર્ય ભગવંતોનું મુખ્ય મથક અને એ જાહોજલાલી એવી ઇતિહાસના પાને લખાયેલી જાહોજલાલી એવી કે યશનગરની જાહોજલાલી એવી હતી કે એક જ સમયે ખરતર ગચ્છના 500 આચાર્ય ભગવાન એ નગરની અંદર રહેતા હતા કે ધર્મ દેશના આપતા હતા કે લોકોને ધર્મના માર્ગે જોડતા હતા અને એ યશનગર અને ત્યાં પણ ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા બિરાજમાન છે અને ત્યાંના જે ચંદ્રપ્રભુ સ્વામીના અધિષ્ઠાયિકા જ્વાલામાલીની દેવી છે એ અદ્ભુત જાગ્રત છે અદ્ભુત એ ભક્તોના મનોવાંછિતને પરિપૂર્ણ કરનારા છે અને એ ચંદ્રપ્રભુ સ્વામી દાદાની ભક્તિ જે પણ કરે છે એના મનોવાંછિતને એની મનોવાંછાને પૂર્ણ કરે છે એવા જ્વાલામાલીની દેવી ત્યાં બિરાજમાન છે અને માટે એ યશનગર તીર્થની અંદર બિરાજમાન ચંદ્રપ્રભુ સ્વામી અને જ્વાલામાલીની દેવીના ચરણોની અંદર નતમસ્તક ભાવપૂર્વક વંદના કરીએ
એના પછી શબ્દ આવશે રી. રાજસ્થાનના મેવાડમાં એક ગામ છે રીછેડ, રીછેડ કરીને એક ગામ છે. રાજસ્થાનના મેવાડની અંદર આવેલું એ કેન્દ્ર. અને જે આપણો આ તપાગચ્છ ચાલે છે ને, આપણે બધા તપાગચ્છના કહેવાઈએ, એ તપાગચ્છ એના મૂળ આચાર્ય કે એના પ્રથમ આચાર્ય કોણ તમને ખબર છે? ખ્યાલ છે ભાઈ? તપાગચ્છ નામ ક્યાંથી પડ્યું? ખરતરગચ્છ પણ છે, અચલગચ્છ પણ છે, પાયચંદગચ્છ પણ છે, પણ આપણે કેમ તપાગચ્છને કહેવાય? ને તપાગચ્છ નામ ક્યાંથી પડ્યું? તો કે તપાગચ્છ નામની શરૂઆત ક્યાંથી થઈ? આચાર્ય ભગવાન જગતચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ, એ બહુ તપશ્ચર્યા કરતા હતા, બહુ તપશ્ચર્યા કરતા હતા, અને અદ્ભુત તપશ્ચર્યા કરતા કરતા એમણે ઉદયપુરના રાણાએ તપાનું બિરુદ આપ્યું, અને તપાનું બિરુદ આપ્યું માટે એમના નામથી જે ગચ્છ શરૂ થયો એ તપાગચ્છ કહેવાય. અને એવા જગતચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબની સાધના ભૂમિ જો કહી હોય તો એ રીછેડ નગરી હતી. એ રીછેડની અંદર રહીને જગતચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબે અદ્ભુત સાધના કરી, અને ભીડભંજન પાર્શ્વનાથ પરમાત્માનું ત્યાં સરસ મજાનું તીર્થ છે, હજારો વર્ષ પ્રાચીન એ ભીડભંજન પાર્શ્વનાથ પરમાત્મા ત્યાં બિરાજમાન છે. જગતચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબની સાધના ભૂમિ છે એવા રીછેડ નગરની અંદર બિરાજમાન ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરીએ. એનાથી આગળ શબ્દ કયો આવશે? કયો શબ્દ આવશે? યા શબ્દ. યા એટલે યાદવપુર. શ્રી કૃષ્ણ મહારાજાના સમયની જે વાત આવે છે, 56 કરોડ યાદવો, અને અત્યારના સમયમાં જોવા જઈએ તો જામનગર થી લગાડીને દ્વારકા સુધીનો જે આખો પટ્ટો છે ને એ યાદવપુર કહેવાતો હતો. અને દ્વારાપુરીનો નેમ રાજીઓ આપણે કહીએ ને, એ નિમિનાથ પરમાત્માનું સરસ મજાનું તીર્થ, અને એમ કહેવાય કે દ્વારિકા નગરી અને એ યાદવોનું રહેવાનું જે આખું જ સ્થાન હતું એને યાદવપુર કહેવાતું હતું. આજના સમયમાં જે કદાચ દ્વારિકા કહી શકાય એ આખું યાદવપુર, 56 કરોડ યાદવો ત્યાં રહેતા હતા. અને દ્વૈપાયન ઋષિ કૃપાયમાન થયા, અને યાદવોએ નિમિનાથ પરમાત્માને પૂછ્યું કે હવે અમારી નગરી બચશે કેવી રીતે? અને ત્યારે નિમિનાથ પરમાત્માએ કીધું કે જ્યાં સુધી નગરીમાં એક આયંબિલની તપશ્ચર્યા ચાલુ રહેશે ત્યાં સુધી તમારી નગરીનો કોઈ નાશ નહીં કરી શકે. તમે વિચારજો આયંબિલનો પ્રભાવ કેટલો છે. શાશ્વતી ઓળીની આરાધના આવી રહી છે, એક આયંબિલની તાકાત કેટલી, આયંબિલનો પ્રભાવ કેટલો, કે એક આયંબિલ જ્યાં સુધી નગરમાં એક વ્યક્તિ કરે ને, 56 કરોડ યાદવોમાંથી કોઈ પણ એક વ્યક્તિ આયંબિલ કરે ને તો 56 કરોડ બચી જાય, એ તાકાત એક આયંબિલની. અને માટે ગુરુ ભગવંતો વારે વારે તમને આટલું કે ભાઈ પાયો નાખી દો, ભાઈ શાશ્વતી ઓળીની આરાધના કરી લો, કારણ કે આ આંબિલની તાકાત છે. પણ આપણને એમ છે કે અત્યારે શક્તિ બચાવશું તો વળી આવતા વર્ષે પાછા કરી લેશું. જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ કરવાની સંભાવનાઓ ઘટી જશે, બરાબર સમજી લેજો. જેમ જેમ તમારું એજ ફેક્ટર આગળ ચાલતું જશે ને એમ એમ ધર્મ કરવાની સંભાવનાઓ અને ધર્મ કરવાની શક્યતાઓ ઓછી થતી જશે, વધવાની નથી. એ ભ્રમણામાં નહીં રહેતા કે પછી કરી લેશું, પછી કશું જ થવાનું નથી. અને માટે ધર્મ તપ ત્યાગ ક્યારે કરવો? તો કે આજે કરવું, હમણાં કરવું. અને એ આયંબિલની તાકાત છે. અને એ 56 કરોડ યાદવોને બચાવ્યા કોણે? આયંબિલે. એક પછી એક દરરોજ આયંબિલ કરે, અને એક દિવસ થયું એવું કે આયંબિલ કરવાનું ભૂલી ગયા. અને એ દ્વૈપાયન ઋષિએ આખી નગરીનો નાશ કરી નાખ્યો. એક આયંબિલના પ્રભાવે આખી નગરી બચેલી રહેતી હતી, એ તાકાત હતી. અને એ દ્વારાપુરી, એ જેને કહેવાય યાદવપુર તીર્થ, અને એ યાદવપુર તીર્થના અધિપતિ નેમિનાથ પરમાત્માના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરી. અને છેલ્લો શબ્દ છે નમ. નમ શબ્દ કે છે રાજસ્થાનની અંદર એક તીર્થ છે નંદ ફૂલવતી, એને આજની તારીખમાં કહેવાય છે નાડલાઈ. આજનો શબ્દ છે નાડલાઈ, પણ એનો જે મૂળ શબ્દ, એનું મૂળ નામ જે હતું એ નંદ ફૂલવતી ગામ છે. અને એ આજે નાડલાઈ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. 1000 વર્ષ પહેલા જ્યારે કૃષ્ણ મહારાજા ચાલ્યા ગયા
એના પછી પ્રદ્યુમ્નના મનની અંદર બહુ જ આકુળ વ્યાકુળનું મન રહેતું હતું, એને જરા પણ શાંતિ નથી રહેતી. અને એ રાજસ્થાનની અંદર એ નાડલાઈની અંદર ગયા અને ત્યાં બે ટેકરીઓ છે અને બે ટેકરી ઉપર દર વખતે કંઈ ગિરનાર ન જઈ શકાય, એ વખતે એવી કોઈ વ્યવસ્થાઓ નથી, દર વખતે કંઈ પાલિતાણા ન જઈ શકાય, અને માટે એ નાડલાઈ અને નાડલાઈની અંદર બે ટેકરીઓ, બંને ટેકરીમાં એક ટેકરી ઉપર આદિનાથ પરમાત્માને બિરાજિત કર્યા અને એક ટેકરી ઉપર નેમિનાથ પરમાત્માને બિરાજિત કર્યા. એટલે જ્યારે જ્યારે પણ પાલિતાણાની ભાવના જાગે ને તો પહેલી ટેકરી ઉપર જાય, આદિનાથ દાદાના દર્શન કરે, જ્યારે જ્યારે પણ મનની અંદર નેમિનાથ